नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण आठ में बीजा सत्र में आवतो पेलो पाठ अग्यारमो काव्य के जेनुं नाम छे वड़ावीने बा आवी। तो आज आप आ काव्यनो अभ्यास करवानो छे। आ काव्यना लेखक छे उष्णस। तेमनो जन्म 28/9/1920 ना रोज थयेलो अने अवसान 7/11/2011 માં થયેલું। તો હવે આપણે લેખક પરિચયમાં આગળ વધીએ। કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા આ તેમનું ઉપનામ છે ઉષ્ણસ। તેઓ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા। વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા। પ્રસૂન, નેપથ્ય, આદરા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે। સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે। આ બધા જ સોનેટ કાવ્યોના જે કાવ્ય પ્રકારમાં છે તેઓએ ઘણી બધી છે એ સોનેટ માળાઓ લખી છે, એટલે ઘણા બધા સોનેટ કાવ્યો છે તેઓએ લખેલા છે। વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબચિત્ર, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેલું ચિંતન આ કવિને નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે। કાવ્યની અંદર આ બધું જ છે એ દર્શાવવાનો જે કવિનો ભાવ છે તે આ કાવ્યની છે એ નોંધપાત્ર છે, એ લાક્ષણિકતા છે। હવે આ કાવ્ય વિશે છે એ થોડોક પરિચય આપેલો છે કે આ કાવ્યમાં આપણે શું દર્શાવવામાં આવ્યું છે। દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વવિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે। એક વિધવા માં છે કે જેના સંતાનો તેનાથી દૂર રહે છે, બીજા શહેરમાં રહે છે, પણ દિવાળીની રજાઓ છે એ પડી એટલે તેના સંતાનો એ જે બુઢી અને જે વિધવા મા છે તેના ઘરે આવે છે અને દિવાળીની આખી રજાઓ છે ત્યાં રોકાય છે, એટલે આખું ઘરનું જે વાતાવરણ છે એ હર્યું ભર્યું છે। બધા સંતાનો પોતાના દીકરાઓ, પોતાની વહુઓ અને પોતાના દીકરાના જે બાળકો છે તેના સાથે આ જે વિધવા મા છે તેને આ જે દિવાળીના જે સુંદર દિવસો કેમ પસાર થઈ ગયા તેની ખબર હવે નથી રહી, પણ હવે જેમ દિવાળીના દિવસો છે એ પૂરા થયા તેમ આ બધા જ સંતાનો પોતાના જે કામધંધા છે તે પોતાનું કામ અને પોતાના ઘરે બીજા શહેરમાં જવા માટે નીકળે છે અને આ વેળાએ છે એ આ વિધવા બાનું ઘર જે આખું તેના પરિવારના સભ્યોથી, પોતાના દીકરાઓથી, પોતાની વહુથી અને પોતાના દીકરાઓના બાળકોથી જે હર્યું ભર્યું હતું તે આખા ઘરમાં હવે સુનકાર છવાઈ ગયો છે, કારણ કે જે ઘરમાં એટલી વસ્તી હતી અને એટલા દિવસથી જે વાતાવરણ આખું હર્યું ભર્યું હતું તે ઘરમાં આજે એ ઘરડા બા સિવાય આજે કોઈ નથી, એટલે બામાં છે એ આ નિરાશાના ભાવ ખૂબ જ જોવા મળે છે અને આ કાવ્યમાં આપણે આ જોવાનું છે। માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યથિત છે। પોતાના બાળકોના છે એ વિરહથી તે ખૂબ જ દુઃખી છે, વ્યથિત છે। છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે। છેવટે પોતાના બધા જ સંતાનોને વિદાય આપી અને બા જ્યારે પોતાના ઘરે પાછી વળે છે અને બહારથી જોવે છે કે પોતાનું ઘર આખું ખાલી થઈ ગયું છે ત્યારે નિરાશ થઈ અને પોતાના ઘરના પગથિયે જ છે એ બા બેસી જાય છે। અહીં કવિ વિરહને એક પાત્ર સ્વરૂપે નિરૂપે છે। આજે વિરહને જે દુઃખનો ભાવ છે તેને અહીં જે લેખક છે નટવરલાલ પંડ્યા તે અહીં એક પાત્ર સ્વરૂપે છે એ અહીં નિરૂપે છે, એ
नोंधपात्र અને ધ્યાનપાત્ર છે। વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયાને જે સ્નેહનો તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનો હૃદયસ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે કે આજે બા છે એ ખૂબ જ દુઃખી છે અને શું કામ દુઃખી છે એ આપણે આગળ કાવ્યમાં છે એ જાણશું અને આગળ આપણે જાણી લીધું છે કે તેના સંતાનોથી તે આજે વિખૂટી પડી ગઈ છે। તેના બધા જ સંતાનો અને તેના સંતાનોના સંતાનો પણ આજે બધા દિવાળીની રજાઓ પૂરી થઈ એટલે તેને છોડી અને પોતાના જે શહેરમાં જ્યાં પોતે એનો આખું કામધંધો છે ત્યાં તેઓ પોતાના ઘરે જવા માટે નીકળી ગયા છે અને બાનું ઘર આજે એકદમ ખાલીખમ થઈ ગયું છે અને એકલતા અનુભવતી બા છે એ દુઃખનો ભાવ ખૂબ જ અનુભવે છે અને આ કાવ્યમાં આપણે આ વસ્તુ જાણવાની છે। તો હવે આપણે કાવ્યના અભ્યાસમાં છે એ આગળ વધીએ। રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમને। દિવાળીની રજાઓ હવે પૂરી થઈ છે કારણ કે દિવાળી પહેલાં જે બાના ઘરનું વાતાવરણ કેવું હતું તો કે દૂર શહેરોમાંથી તેના જે સંતાનો છે તેના દીકરાઓ છે અને તેની દીકરાઓની વહુઓ છે તેના દીકરાઓ અને તેની વહુઓ છે એ તેના બાળકોને લઈ અને બાના ઘરે છે એ દિવાળી મનાવવા માટે આવે છે। એટલે કેટલા દિવસથી છે એ વાતાવરણ ખૂબ જ સુંદર હતું। બા છે તેને પોતાના સંતાનોનો સાથ મળી રહ્યો હતો અને પોતાના સંતાનોના સંતાનો જેના બાના પોતરો અને બાળકો સાથે પણ બાને ખૂબ છે એ વાતાવરણ ખૂબ જ ગમી રહ્યું હતું અને તેઓની સાથે રહેવાની પણ બાને ખૂબ મજા આવતી હતી। એકલતાનો ભાવ છે એ બાને લાગતો નહોતો પણ આજે કંઈક જુદી જ પરિસ્થિતિ છે કારણ કે દિવાળીની રજાઓ છે એ પૂરી થઈ ગઈ છે અને ઘરમાં જે એટલા દહાડાથી એટલા દિવસથી જે શાંતિ હતી એ આજે ભંગ થઈ છે। શું કામ? તો કે બાના જે બાળકો છે બાના જે દીકરાઓ અને તેની જે વહુઓ છે એ બધા જ આજે બાને છોડી અને પોતપોતાના ઘરે છે એ ચાલ્યા જવાના છે। રજાઓ દિવાળી તરી થઈ પૂરી ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની। કેટલા દિવસથી જે ઘરમાં જે શાંતિ હતી જે નિરાત હતી જે સુખ હતું તે બધું જ આજે ભંગ થઈ ગયું છે કારણ કે દિવાળીની રજાઓ છે એ આજે પૂર્ણ થઈ છે। વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘર તણા। ધંધાર્થે કામ ધંધાને લીધે પોતાના સંતાનો જે દૂર શહેરમાં જઈ અને વસ્યા છે તે કાલે છે એ પોતાના ધંધાના કારણે અને પોતાના કામકાજ તથા પોતાના જે બીજા શહેરમાં પોતાના ઘરે છે એ જવા માટે તેઓ નીકળી જશે એ માટે આજે ઘરમાં છે એ શાંતિ ભંગ થઈ છે કારણ કે બાના જે સંતાનો છે તેને બધા જ કાલે છોડીને ચાલ્યા જવાના છે। દિવાળીની રજાઓ પૂરી થઈ છે ને ઘરમાં જે ઘણા દિવસો પછી જે શાંતિ હતી તેનો હવે ભંગ થયો છે। શું કામ? તો કે જે ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો જે બાના સંતાનો છે તે કાલે ચાલ્યા જશે। સદાના ગંગામાના સ્વરૂપ ઘરડા હોય સહુલે લખાયેલો કર્મે વિરહ મિલને રજનીએ। પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ગંગામાં સ્વરૂપ જે ફોય છે તેના નસીબમાં લખાયેલો જે વિરહ છે તે રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલા જુએ છે। તે રાતે બેસી અને પોતાના સંતાનોને જુએ છે કે કાલે તો આ બધા છે એ ચાલ્યા જશે કાલે આ વૃદ્ધ માતા પિતા અને જે વિધવા ફોય છે તેને છોડી અને તેના બધા જ સંતાનો છે એ કાલે
ચાલ્યા જશે, એટલે પોતાના સંતા જે પોતાના સંતાનો છે એ કાલે પોતાને છોડી અને પોતાના જે શહેરમાં જે ધંધા છે જે કામ છે અને પોતાના ઘરો પણ જે શહેરમાં છે ત્યાં બધા જ ચાલ્યા જવાના છે. આ વાત વિચારી અને તેઓમાં જે દુઃખની ભાવના છે એ જોવા મળે છે. નિહાળે સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જઠર વળી વાતે સૂઈ ગયા. એક હરિયા ભર્યા ઘરમાં વિરહ કેટલો અસહ્ય બની રહે છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. કારણ કે બીજા દિવસે ઘર ખાલી થઈ જશે એ તરફ ધ્યાન આપ્યા વગર સૌ વડીલો છે એ સૂઈ જાય છે. અહીં વિરહને કારણે આજે ઘરના જે વડીલો છે એ ખૂબ જ દુઃખી છે કે કાલે તો આ બધા જ સંતાનો છે એને છોડી અને ચાલ્યા જવાના છે. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જઠર વાળી વાતે સૂઈ ગયા. બધા જ એકબીજાના મોઢા સામે જોઈ અને કાલે બધા જ ચાલ્યા જવાના છે એ વાત ઉખેરા વગર બધા જ છે એ સૂઈ જાય છે. સવારે ભાભીનું હવે બીજા દિવસનું વાતાવરણ છે એ અહીં જણાવવામાં આવ્યું છે કે પહેલા દિવસે તો મા છે એ ખૂબ દુઃખી છે, જે વિધવા ભય છે એ ખૂબ દુઃખી છે. કારણ કે બીજા દિવસે તેના બાળકો ચાલ્યા જવાના છે અને એ દિવસ હવે આવી ગયો છે. તો સવારનું વાતાવરણ આખું દર્શાવ્યું છે કે બીજા દિવસે શું થાય છે. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાભી ઉપડ્યા. સવારે છે એ ભાભી તેનું ભર્યું ઘર એટલે કે તેના પરિવારના જે લોકો છે તેનો પતિ જે આ વિધવા ફઈનો દીકરો છે, સવારે ભાભી છે પોતાનું ભર્યું ઘર લઈને ભાઈ ઉપડ્યા. સવારે છે એ ભાભી તેના પરિવાર સાથે પોતાના ઘરે શહેરમાં જવા માટે નીકળી જાય છે. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. અડધી વસ્તી છે ઘરની એ ખાલી થઈ જાય છે અને ઘર આખું છે એ શાંત થઈ જાય છે. કારણ કે ભાઈ અને ભાભીને અને તેના બાળકોના કારણે આખું ઘર છે એ કલરવથી ગૂંજતું હતું, પણ એના ચાલ્યા જવાથી છે એ હવે આ ઘરમાં છે એ બધું જ સઘળું છે એ શાંત થઈ ગયું છે અને બધામાં છે એ દુઃખની ભાવના જોવા મળે છે. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. સવારે તો એક ભાઈ અને તેના પત્ની અને તેના બાળકો છે એ બાનું ઘર છોડી અને પોતાના ઘરે જવા માટે નીકળી ગયા છે, અને બપોરના સમયે જે બીજા બે ભાઈ છે એ પણ પોતાની જે નવપરિણીતા એટલે કે નવા નવા લગ્ન કરેલી પોતાની પત્નીઓ સાથે વાત કરી અને મંદ સ્મિત આપતી, પ્રિય વચન મંદ સ્મિત એટલે પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસતી એવી પોતાની જે પ્રિય પત્નીઓ છે તેની સાથે બપોરના સમયે છે પોતાના બાળકોને લઈ અને તેઓ ત્યાંથી નીકળી જાય છે. વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. અને આ પોતાના સંતાનોને જે છોડી વડાવી અને બા જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે આ પોતાના ઘરને ખાલી જોઈ અને દુઃખની લાગણી અનુભવતી બા છે એ પગથિયે જ બેસી જાય છે કે એટલા દિવસથી છે એ બધાએ ભેગા રહેતા હતા પણ આજે મારું ઘર છે એ ખાલી ખમ થઈ ગયું છે. અને આ પોતાનું ખાલી થઈ ગયેલું ઘર જોઈ અને પોતાના સંતાનોથી વિરહ અનુભવતા બા છે એ દુઃખી થઈ પોતાના સંતાનોથી અને પોતાના સંતાનોના વિરહથી દુઃખી થઈ અને બા છે એ ત્યાં જ પગથિયે બેસી જાય છે કે એટલા દિવસથી બધા ભેગા રહેતા હતા અને આજે આ મકાનમાં કોઈ નથી, આ ઘર છે એ ખાવા દોડે છે કારણ કે આજે એ
એ વિધવા બા સિવાય એ ઘરમાં આજે કોઈ નથી. તેના બધા જ સંતાનો છે એ ધંધાર્થે તેનાથી દૂર ચાલ્યા ગયા છે અને આજે હવે પાછું જે બાનું ઘર છે એ સૂનું થઈ ગયું છે. અને પોતાનું આ ખાલીખમ ઘર જોઈ અને બા દુઃખી થઈ અને ત્યાં પગથિયે જ બેસી જાય છે. તો અહીં આ આપણું કાવ્ય છે એ પૂર્ણ થાય છે. એક માતાના દિલની વેદના છે એ આ પાઠમાં રજૂ કરવામાં આવી છે કે પોતાના સંતાનો એક એક કરી અને તેને છોડી અને શહેરમાં જ્યાં પોતાના કામધંધા છે ત્યાં ચાલ્યા જાય છે. અને એટલા દિવસથી આખા જે ઘરમાં જે હલચલ હતી, જે માણસોની આવર જાવર હતી, જે પોતાના સંતાનો સાથે રહેવાનું તેને એટલા દિવસથી ખૂબ મજા આવી, ખૂબ સુખ મળ્યું, એ હવે કાંઈ રહ્યું નથી. બધા જ તેના સંતાનો છે તેનાથી દૂર ચાલ્યા ગયા છે અને નિરાશ થઈ અને પોતાનું ઘર છે એ ખાલીખમ જોઈ અને બા પોતાના સંતાનોને વળાવી અને જ્યારે પાછી આવે છે ત્યારે ત્યાં પગથિયે જ બેસી જાય છે. તો આ કાવ્યના અંતે અહીં થોડાક જે શબ્દ સમજૂતી છે તે પણ આપણે જોઈ લઈએ. સ્ખલિત થવું એટલે પોતાના સ્થાનેથી ખસી જવું. ગંગા સ્વરૂપ એટલે વિધવા સ્વરૂપ અથવા તો વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ, જે વિધવા સ્ત્રી હોય તેના માન માટે છે આ તેના નામને આગળ છે એ આ શબ્દ વાપરવામાં આવે છે. ઉવેખી એટલે કે અવગણીને, દરકાર કર્યા વિના. જઠર એટલે ઘરડા અથવા તો વડીલો. નવોઢા એટલે નવી અથવા તો નવી પરણેલી સ્ત્રી, નવવધુ. ભાર્યા એટલે પત્ની. પ્રિય વચન મંદસ્મિતવતી એટલે પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસ્તી. ક્રમશઃ એટલે એક પછી એક. ગૃહવ્યાપી એટલે ઘરમાં પ્રસરે. તો અહીંયા આ આપણું કાવ્ય છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ. અસ્તુ.